ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા વિધાનસભામાં અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ બદલ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને મંદિર નિર્માણ બદલ વડાપ્રધાનના ગુણગાન ગાયા હતા, જે પ્રસ્તાવની પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ આકરી ઝાટકણી કાઢી હતી. તેઓએ શું જણાવ્યું, જુઓ અહીં ખાસ અહેવાલમાં. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અયોધ્યાની અંદર રામ મંદિર બાંધવા બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, એમાં ભગવાન રામ કરતાં વડાપ્રધાન અને રાજનીતિ વિશેષ હતી. આ એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો, પરંતુ એ પહેલાં પણ લગભગ 90% કામગીરી અગાઉના વડાપ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરેલી હતી. 1949માં પહેલી વખત રામલલ્લાની મૂર્તિઓ આ જગ્યા ઉપર મૂકવામાં આવી. 1989ની અંદર આ મૂર્તિની પૂજાવિધિ શરૂ કરવામાં આવી. 1989ની અંદર કોર્ટના હુકમથી રાજીવ ગાંધીએ ત્યાં ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી અને આ જગ્યા ઉપર સ્વામી અવૈધનાથજીએ ત્યાં શિલાન્યાસ પણ કર્યો. એટલું જ નહીં, દેવરાહા બાબાના આશીર્વાદ લઈને રાજીવ ગાંધીએ આ જગ્યાએ રામ મંદિર નિર્માણ માટેનો સંકલ્પ પણ કર્યો, પણ સરકાર રિપીટ ન થઈ એટલે આ સંકલ્પ પૂરો થઈ શક્યો નહીં. 1993ની અંદર જે જમીન છે એ જમીન પૈકી 2.77 એકર જમીન જે વિવાદાસ્પદ હતી એ છોડીને બાકીની 60 એકર જમીન રામ મંદિર નિર્માણ માટે એક્વાયર પણ કરવામાં આવી અને આ 2.77 એકર જમીન બાબતે પણ સુપ્રીમ કોર્ટ જલ્દીથી ફેંસલો આપે એ માટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ કરવાનું કામ પણ જે તે વખતની નરસિંહ રાવની સરકારે કર્યું હતું. એટલે આ પ્રકરણની અંદર અગાઉના અનેક મહાનુભાવો અને પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ, જગદગુરુ શંકરાચાર્ય દ્વારકા અને કાશીપીઠે અનેક પ્રયાસો કરી અને એમણે પણ આ જગ્યા ઉપર ખાતમુહૂર્ત અગાઉ પણ કરેલું હતું અને એ બાબતે એક સમિતિ બનાવીને સુપ્રીમ કોર્ટમાં પણ લડ્યા હતા. આ સહિતના તમામ લોકો જે છે એ આ મંદિર નિર્માણ માટે એને પોતપોતાનું જે કર્તવ્ય આવ્યું હતું એ બધાએ નિભાવેલું છે. એટલે આને રાજકીય મુદ્દો બનાવ્યા વગર અમે જે રામ રાજ્યની કલ્પના કરી હતી, જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે અને જે સનાતન ધર્મનું સૂત્ર છે, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવના હો ઓર વિશ્વ કા કલ્યાણ હો, આ સૂત્ર આખા દેશ અને દુનિયામાં ફેલાવવાનો અમે પણ આ તકે સંકલ્પ કર્યો હતો.